निवेशर्मणीयदर्शनं मन्दहासरुचिरादनं बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः

આજની કથા આપણે શ્રી સાગર ગ્રંથની કરીશું સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાની બીમારી અવસ્થામાં સેવા કરતાં કરતાં આત્યંતિક કલ્યાણ માટેના વિવિધ ઉપાયો બતાવતા ભક્તિનું લક્ષણ કહીને નવ પ્રકારની ભક્તિ માની ગઈ કાલે મહારાજે એક ભક્તિ અને બીજી ભક્તિ દાસત્વ ભક્તિ અને વંદન ભક્તિ આ બે વિશે મહારાજે કીધું હતું બધું જ ભગવાન આપે છે મુક્તિ પણ ભગવાન આપે છે પણ શાસ્ત્રો કહે છે કે ભક્તિ એ મેળવવી પડતી હોય છે કૃપાથી એવી ભક્તિ દુર્લભ છે ભગવાન પોતે જ ભક્તિની રીત સમજાવે છે આગળ આધારણ સ્વામી લખે છે મહારાજ ભક્તિ માતાને કહે છે ગઈકાલ દાસતો ભક્તિનું જે મહારાજે છેલ્લે લક્ષણ કર્યું એ લક્ષણથી આગળ સ્વામી એ જ ચોપાઈમાં લખે છે એટલે ચોપાઈનું ફરી પુનરાવર્તન કરીએ છે तामे कपट छल लेसन रखेऊ तब साये तेही दास रहेऊ अब सखा पने यहां जोता के अब सखा पने કી ભક્તિ તાકુ કહત હે વા તામે કપટ ન છું મહારાજ કે છે હે માતા દાસત્વ ભક્તિની અંદર છળ અને કપટ બે ન હોવું જોઈએ હવે આગળ સખા ભક્તિ હે માતા પૂર્વે દ્રૌપદી અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનની ઉપર સખાભાવ રાખીને ભક્તિ કરતા હતા તે રીતે હૃદયમાં ભગવાન સાથે સખાભાવ રાખીને હંમેશા પ્રસન્નપણે રહીને સેવા ભક્તિ કરવી સખાભાવ રાખનારા ભક્તે પોતાનું શરીર સ્ત્રી પુત્ર અને ધન આદિથી પણ વધારે પ્રેમભાવ ભગવાનમાં રાખવો જોઈએ મનુષ્ય લીલા કરનારા ભગવાન મનુષ્યની રીતે ચાલતા હોય છે આઠમી ભક્તિ છે સખા ભક્તિ સખા ભક્તિ એટલે ભગવાનના મિત્ર સખા એટલે મિત્ર મિત્ર ભાવે ભગવાનને ભજવા એનું નામ સખા ભક્તિ છે મિત્ર થવું કોને ના ગમે એમાંય ભગવાનના મિત્ર થવાનું ભગવાનના ભાઈબંધ થવાનું કોને ના ગમે આ દુનિયાની અંદર એક મોટો સત્તાધીશ વ્યક્તિ હોય તો એનો મિત્ર થવાનું કોને નથી ગમતું દરેકને એમ થાય કે મારી ઓળખાણ એની સાથે થાય મારો ઘર જેવો સંબંધ થાય આવું દરેક વ્યક્તિ વિચારે સત્તાધીશ સાથે તો પુરુષોત્તમ નારાયણ સાથે મિત્રતા કરવાનું કોને ન ગમે સખા થવાનું કોને ન ગમે પણ એક વાત સમજવા જેવી છે કે સખા ભક્તિનો અધિકાર ભગવાન જેને આપે છે એને જ મળે છે કોઈ મોટો વ્યક્તિ હોય ને એના આપણે મિત્ર થવું હોય ને તો એ નક્કી કરવો જોઈએ કે મારે આના મિત્ર થવું છે આપણે નક્કી કરી દઈએ અમેરિકાના પ્રેસિડેન્ટ મારા મિત્ર થાય એવું આપણે નક્કી કરી દઈએ તો હાલે એ નક્કી કરવા જોઈએ કે ભાઈ મારે આની સાથે મિત્રતા કરવી છે ભારતના પ્રધાનમંત્રી વડાપ્રધાન હોય એ નક્કી કરવા જોઈએ કે મારે આની સાથે મિત્રતા કરવી છે મારે આની સાથે ઘર જેવો સંબંધ બાંધવો છે પણ આપણે નક્કી કરી દઈએ કે હું તો મિત્ર એમ પાર પડતું નથી છતાં પણ મોક્ષના માર્ગમાં ભગવાન કે એ પણ પાર પડે દ્રૌપદીજી અને અર્જુન આ બંને ભગવાન કૃષ્ણના સખા તરીકે આ પૃથ્વી પર ગણાય છે જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણ એમના માટે ઉચ્ચારણ કરે છે ત્યારે હે સખે એ શબ્દ વાપરે છે પણ ભગવાનની સખા ભક્તિ આપણને લાગે કે સખા ભક્તિ એટલે કોણ સખા બે હતા મહારાજના પાક્કા સખા એક બ્રહ્માનંદ સ્વામી સાધુમાં અને ગ્રહસ્થમાં સુરાખાચર અને આપણે બધા વિચારીએ સખા ભક્તિમાં બહુ મજા સુરાખાચર મહારાજ જોડે મજા પડી જાય ખાવાની પીવાની રેલમ છેલ જેમ બોલવું એમ બોલાય કારણ કે સખા ભક્તિમાં કોઈ મર્યાદા હોતી નથી દાસત્વ ભક્તિ આની આગળ ગઈ ને એમાં બહુ મર્યાદા એટલી બધી મર્યાદા એટલી બધી મર્યાદા કે પોતાના સ્વામીની કોઈ કોઈપણ કોઈપણ પ્રકારની વસ્તુ એ પોતાના ઉપયોગમાં ભોગવવામાં ન આવે એનું ધ્યાન રાખવું પડે પોતાના સ્વામી કરતાં પોતાનું આસન ઊંચું ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડે પોતાના સ્વામી છે એને શું ગમે છે રાતને દિવસ વિચારવું પડે અને સખા ભક્તિમાં તો એવું કાંઈ નહીં ખેંચમ તાન આલે મસ્ત કરી આલે એકાબીજાની ઉડાવવાનું આલે હવે એમાં દાસત્વર કઈ સ્તુતિ રે ખરી બ્રહ્માનંદ સ્વામી મહારાજ બે રમૂજ કરતા હોય તો મુક્તાનંદ સ્વામી આવે ને ત્યારે શાંત થઈ જાય મહારાજ જોઈ લે પૂછી લે કોઈ મુક્તાનંદ સ્વામી ક્યાં છે તો કે મુક્તાનંદ સ્વામી આમ છે તો મુક્તાનંદ સ્વામી દૂર જાય ને એટલે પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામી જોડે બરાબર આવી જાય મોજમાં અને પછી બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજ ક્યારેક ઉદાસ હોય ને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર એ બંને જૈન મહારાજને હસાવે હસાવે આપણે આવું બધું જાણીએ સાંભળીએ એટલે આપણને એમ થાય કે સખા ભક્તિ બહુ સારી કારણ કે એમાં કશું પાળવાની કે એની અંદર કોઈ પ્રકારની બીજી મર્યાદા રાખવાની જરૂર નહીં ભગવાન સાથે ગોઠડી હારી થાય પણ ના આ હરિચરિત્રામાં સાગર ગ્રંથની અંદર શ્રીજી મહારાજ એવી કમાલ કરી છે કે આપણને તમામ ભક્તિનું સાચું સ્વરૂપ બતાવ્યું સખા ભક્તિ કોને કહેવાય સાંભળો આપણે સખા ભક્તિ કરવી હોય તો પહેલી શરત કઈ કોઈને કરવી છે આંગળી ઊંચી કરાવવું સખા ભક્તિ કોઈને ભગવાન સાથે કરવી એવા કેટલા છો દાસત્વ ભક્તિવાળા વંદન ભક્તિવાળા કીર્તન ભક્તિવાળા શ્રવણ ભક્તિ વાળા બધા બે બાપા છે બાકીના બધા નિષ્કામ કોઈ પ્રકારની ઈચ્છા નહીં સખા ભક્તિ જેને કરવી હોય ભગવાનના મિત્ર જેને થાવું હોય શરત સાંભળો देह नारी पुत्र धनादिकतिनसे अधिक स्नेह इनसे मनुष्य नाट्य दरी के भगव मनुष्य नाट्य दरी के भगव मनुष्य चलत चलतरहना મનુષ્ય કે રીત ચલત રહ જેને સખા ભક્તિ કરવી હોય એને પોતાનું શરીર સ્ત્રી પુત્ર અને ધન એનાથી પણ વધારે પ્રેમ ભગવાનમાં રાખો ખાલી કાંઈ મસ્તી કરવાની એમ નહીં નટવર ને કરીને પાછે ન ધારો પગ પાણી મૂર્તિ તમારી મનમાની રસિકશલો નાเปયા તમ સંગરમવ વાતા લાડી એ નથી નાની મૂર્તિ તમારી મનમાની કઈ નાની વાત નથી ભગવાન હરે રંભુએ ભગવાનની સાથે મસ્કરી કરવી ભગવાનની સાથે મસ્તી કરવી કે જે પુરુષોત્તમ નારાયણની મર્યાદા આ બ્રહ્માંડના કરતાઓ બ્રહ્મા વિષ્ણુ શિવ આદિ તમામ એની મર્યાદામાં રહે એક નજર આમ ખાલી ભ્રકુટી ફરે ને તો બધા થરથર ધ્રુજવા લાગે એ ભગવાનની ગમે એવી ભ્રકૃતિ આમથી આમ ફરે અરે મારા આખા લાલ ગુમ થઈ ગયા હોય ને તો એ બ્રહ્માનંદ સેન સુરાખાચર જઈને કે હું આમ તમે મોઢું ચડાવીને બેઠા છો હશો થોડું તો ભગવાનને હસવું પડે ભગવાનને બોલવું પડે મહારાજ ઉદાસ થઈને બેઠા એક વખત તે બ્રહ્માનંદ સ્વામી કોઈ પછી નજીક તો જાય જ નહીં કારણ કે ત્યારે છે ને થ્રી ફેઝ લાઈટ હોય અને ખુલ્લા વાયર હોય કોઈ અડે તો ચોટી જાય અને ભગવાન જ્યારે ક્રોધ બતાવે ત્યારે કેવો બતાવે એટલે કોઈ પાહે ફરકે નહીં અને ત્યારે પાસે જવા વાળા બે જ જણ બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર સુરાબાપુએ બહુ મહારાજને હસાવવા મહેનત કરી પણ મહારાજ તોય મૂળમાં ના આવ્યા આ બે એટલા હિંમતવાળા પાસે જઈ શકે મિત્ર જ જઈ શકે બીજો કોઈ ના જઈ શકે અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી પછી ગયા બ્રહ્માનંદ સ્વામી જ્ઞાન સ્વામીએ ઉપાય કર્યો તોય મહારાજ ના હસ્યા અને પછી બ્રહ્માનંદ સ્વામી કે હવે મારે કંઈક બીજું કરવું પડશે તો સ્વામીએ શું કર્યું પેલી બેનો સાડી પહેરે ને એમ ધોત્યું બોટતું વીંટી અને સાડીની જેમ આગળથી આમ ઘૂંઘટો કાઢ્યો સ્વામીએ અને પછી સ્વામી છે ને આમ હાલતા હાલતા આવે ચાલ તો પુરુષની અને સ્વામી આમ ચાલતા ચાલતા આવીને બહેનોની સભા હતી પહેલાં તો આમ સ્વામી ચાલે આવ્યા મહારાજ બાજુ ગયા મહારાજ હસ્યા નહીં પણ સંતો ઉઠીને ભાગી ગયા કોઈ બાય આવી પછી સ્વામી ઉઠ્યા તો બહેનોની સભા બાજુ ગયા બહેનોની સભા બાજુ ગયા લાડુબાન જેવું બાન ખબર પડી ગઈ કે આ કોઈ બાય નથી એટલે એ લોકો ભાગ્યા બધાય આ બાજુ બાયો ભાગ્યા આ બાજુ સાધુ ભાગ્યા પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે ઠકરાના ક્યાં ગામના તમે કે ત્યારે સ્વામી કે અમે અનિર્દેશના છીએ કે સ્વામીએ શું કીધું અનિર્દેશના અક્ષર ધામના સ્વામી સ્વામીને મહારાજ કે ઘરવાળો ક્યાં ગયો તમારો ત્યારે સ્વામી કે મારો ઘરવાળો અત્યારે રૂઠ્યો છે કે હા હું જોતો નથી મહારાજ કે તમારું મોઢું તો ખોલીને બતાવો એટલે બધાને ખબર પડી ગઈ કે આ તો કોણ છે બ્રહ્માનંદ સ્વામી એટલે સંતો બધા સભામાં બેહી ગયા કે આવ્યો વાંધો નહીં આપણી નાતના જ છે બહેનો બહેનોની મર્યાદામાં બેહી ગયા કે આ ખેલ તો જોવા જેવો છે તે પછી કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે મોઢું તો ખોલો તમારું મોઢું તો બતાવો ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે ઠાકર રીસાનો છે ને મોઢું જોવા તૈયાર નથી હું મોઢું ખોલે કે અને ત્યારે મહારાજ રૂમાલ આડો દઈને હસવા લાગ્યા સ્વામી આ કાંઈ તમારા વેશ હારા નથી લાગતા કે અમારા જે પહેરાયેલા છે પહેરો અને ત્યારે સ્વામી ખડખડાટ હસી પડ્યા ને મહારાજને ભેટી પડ્યા ને મહારાજ મોજમાં આવી ગયા અને મહારાજને કે હાલો જંબા ભાઈ તો સૂરો ખાચરને બે મંડ્યા હતા મહારાજ હવારના રીસાયા હતા હા જુદી નહોતા માન્યા મહારાજને જમાડી દીધા લો આ સખા ભક્તિની તાકાત પણ એની શરત શું છે દેહ નારી પુત્ર ધના દિન અધિક સ્નેહના હરિન પુત્ર ને ધન ચાર વસ્તુ કરતા ભગવાનમાં હેત જયારે વધારે હોય ને એ ભગવાન મિત્ર થાય આપણે તો સુરા ઝંડે ચડાવી દીધા સુરા એટલે શું તો કે ખાવા જાજુ જોવે ભગવાનનો મિત્ર કોણ થાય જેને પાંચ ખાવા જોઈએ ભગવાનનો મિત્ર કોણ થાય જેને મોટું પેટ હોય ભગવાનનો મિત્ર કોણ થાય જેનો મસ્કરીવાળો સ્વભાવ હોય ના એ કાંઈ ભગવાનનો મિત્ર ના થાય મસ્કરીવાળા તો ઘણાના સ્વભાવ હોય ચાલતા ચાલતા જોક કર્યા કરતા હોય એ ભગવાનનો મિત્ર ન થઈ શકે પાંચ ટાણા હું પચીસ ટાઈમ ખાવા હોય ચોવીસ કલાકની અંદર પણ એ કાંઈ ભગવાનનો મિત્ર ન થઈ શકે ભગવાનનો મિત્ર એ થઈ શકે કે જેને ધન સ્ત્રી પુત્ર એ બધા કરતા ભગવાનને અધિક રાખ્યા હોય લોયાધામના સુરા બાપુ જે મહારાજના મિત્ર તરીકે કહેવાયા અને જે લોયાધામની ભેટ મહારાજે ગુરુજીને આપીને એ લોયાધામ ઉપર આજે આપણે આ લોયાધામની અંદર બેઠા છીએ આજે એટલી વાત તો નક્કી ને કે લોયાધામ પ્રખ્યાતિને પામ્યું એના મૂળની અંદર સુરા બાપુ છે આ સુરા બાપુનો જ દરબાર છે આપણે બેઠા છે લોયાધામની અંદર તો એ સુરા બાપુ એને કેટલું બધું સ્ત્રી પુત્રને ધન કરતા ભગવાનમાં હેત વધારે કે ચોરી થાય પટારો આખો મળે વીસ હજાર રૂપિયાની નગદ રકમ અંદર છે એ જમાનામાં અને એક એક રૂપિયો ભગવાન માટે વાપરો આપણા રૂપિયા ખોવાઈ ગયા હોય ને મળે તો પાંચ લાખ ખોવાઈ ગયા ને પાંચ લાખ મળી ગયા તો પાંચે પાંચ લાખ ભગવાનને દેવાય એકાવન નો થાળ કરીએ અરે બહુ તો એકસો નો કરીએ હાલો વધુ કરીએ પાંચસો એક હજુ એથી વધારે ભાઈ એક હજાર એક હજુ વધારે સરતા પાંચ હજાર એક હજુ પાંચ લાખ મળ્યા છે એટલે અગિયાર હજાર આવે ભાઈ હિસાબ દેજો કેટલું કરીએ પાંચ લાખ ખોવાઈ ગયા હોય ને પાછા મળે કેટલું કરીએ વીસ પચીસ વર્ષથી રૂપિયા ખોટા થઈ ગયા હોય ને પાછા મળે તો કેટલું આપી દઈએ આપણે ભગવાનને બધું આપી દઈએ જો ન મળ્યા હોત તો તો એ નહોતા ને મરી જવાત મળી ગયા તો એવું ન મનાય કે ભગવાને પોતાની સેવા માટે મને આપી દીધા છે પણ તરત એમ થાય કે હે મારા તમારી દયા ચોક્કસ તમારો થાળ કરવા નહીં ચૂકવું આવું વિચારીએ ને એટલે આપણે સખા ભક્તિમાં નથી આપણે સખા થવું નથી સુરાબાપુ આખો પટારો દીધો એટલે બીજું ધન નારી કરતા પણ ભગવાનમાં વધારે પ્રીતિ જો કાગળ લખ્યો અઢાર ગામે તેઓ ઉપર કે તમે જે કામ કરતા હોય એ પડતું મૂકીને અમારી સેવામાં હાજર થાવ સુરાબાપુ લોયાની પાદરની અંદર આજે પણ ડેરી છે ત્યાં બેઠાતા પત્ર વાંચ્યો ત્યાંથી ઘેર કહેવા નથી ગયા શાંતિબાને તમે ખબર ગામના પાદરમાં એ ડેરી છે એ ડેરીથી સુરાબાપુનો દરબારગઢ એ કંઈ જાજો નથી આમ તમે આમ જાઓ બે જ મિનિટ થાય પણ ઘેર કહેવા નથી ગયા કે મહારાજનો પત્ર આવ્યો છે એટલે હું સાદું થવા જાઉં છું ત્યાંથી જ સીધો કુંભારને ત્યાંથી ઘેરુંથી કપડાં રંગી અને હાલતા થઈ ગયા ચારસો વીઘા ને હજાર વીઘાની જમીન એ જમીનમાં ક્યાં આવે હું વાવવાનું કેમ થશે એ નાથા ખાચરને કહેવાય રોકાયા નથી આને સખા ભગત કહેવાય બ્રહ્માનંદ સ્વામી દસ કિલો સોનું પહેરીને આવેલા અને કેટલાય ઘોડાને હાથી પોતાની સાથે હતા કેટલાય પુરસ્કારો પોતાની સાથે હતા અને શ્રીજી મહારાજે કીધું આ બધું કાઢો અમારા દાસ થવું હોય તો બધાનો ત્યાગ કરીને મહારાજના દાસ થયા તે કેવા થયા મહારાજ કે ત્રણ હાથનું કંતન અમારા સાધુએ પહેરવું હવે ત્રણ હાથનું કંતાન તે બધાને તો થઈ જાય પણ બ્રહ્માનંદ સ્વામીને થોડું થાય તે સ્વામીએ ચાર હાથનું રાખ્યું તે મહારાજ કે સ્વામી તમે ચોરી કરી લાગે છે અમે ત્રણ હાથનું જ કીધું છે પણ મહારાજ આ ચાર હાથનું મારે ત્રણ હાથનું કરવું તો આ મહિના વીટાય ને આ મહિના વીટાય પૂરું થતું જ નથી તરત સ્વામીએ અડધું કાઢીને નાખી દીધું બ્રહ્માનંદ સ્વામી સાધુ થવા આવ્યા ત્યારે પોતાના મા બાપ મામા બધાય લેવા આવ્યા છે અને ત્યારે સ્વામી થોડી વાર તો પીગળ્યા છે શાસ્ત્રો એવું લખે છે થોડી વાર પીગળ્યા અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી માં કોણ આ તમારી હામે ઊભી એ માં નહીં આ સહજાનંદ માં અને પછી જ્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજ જ્યારે નજર ફેરવી દીધી બોલે નહીં ત્યારે બ્રહ્માનંદ સ્વામી પછી ગાય ભરી સભામાં તમે માડી થયા છો મારા બેટા બેટાને હે તે બોલાવો અવગુનિયા સારી રે બ્રહ્માનંદ સ્વામી કે પ્રભાત્યમાં કીધું કે ભરી સભામાં તમે મારી માં થયા છો અને આવે આમ મોઢું ફેરવી લો કેમ આલે આવું કહી શકે કોણ કહી શકે સખા કહી શકે જેને ભગવાનમાં આવું હેત કર્યું એ કહી શકે માટે સખા ભક્તિ આવી છે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે છે હે માતા મનુષ્ય લીલા કરનારા ભગવાન મનુષ્યની રીતે ચાલતા હોય એક વસ્તુ બહુ સમજી રાખવા જેવી છે ભગવાન મનુષ્ય આકારે હોય અક્ષરધામના અનાદિ મૂકતો મનુષ્ય આકારે આ પૃથ્વી પર આવ્યા હોય ત્યારે મનુષ્યની જેમ જ ચાલે એને ભૂખ પણ લાગે એને વાગે પણ ખરું એને તાવ પણ આવે માથું પણ દુખે એ મસ્કરી પણ કરે હસે ખરા રડેય ખરા બધું જ કરે પણ હોય નાના ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે બધી લીલા કરે મહારાજ હતા કારણ એમાં સુરા ખાચર હુંતા હતા કે મારા સુરાબાપુને કે સુરાબાપુ હાલો કીર્તન ગાવ તો મહારાજનો ઢોલિયો તે મારા ઢોલિયા પર ઊંઘે અને સુરાબાપુ બાજુ ઊંઘે હવે ફાંદ મોટી એટલે મહારાજ શું કરે પોતાનો પગ લઈ અને પગની એડી હોય ને એ સુરાબાપુની ડૂટી ઉપર મૂકે અને પછી મહારાજ કે હાલો કીર્તન ગાવ એટલે સુરાબાપુ આમ કીર્તન ગાવવા માટે પેલું પેટ ઊંચું નીચું થાય ને તે ડૂટી એવડી મોટી તે અવાજ આવે મહારાજ કે સુરાબાપુ અવત્ય મ્યુઝિક ક્યાંથી આવે છે અરે મારા તમારો પગ લાકડા જેવો પથ્થરા જેવો વાગે છે કે લો કે અહીંથી આવી મસ્કરી કરી શકે એકાબીજા સાથે હવે આવું બધું કરે અને ત્યારે એવું રહેવું કે આ ભગવાન છે થોડું વિચારો તો સુરા બાપુ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા એ કોઈ ગરીબ નહોતા એની નાગડકામાં જમીન લોયામાં જમીન આટલો મોટો ગામ ધણી પોતે દરબાર દરબારની તો મસ્કરી ના થાય મસ્કરી તો ઠીક દરબારને તુકારે બોલાવાય નહીં દરબારને નહીં દરબારના છોકરાને ના બોલાવાય લોયામાં શરૂઆતમાં ગયા ને ત્યારે શરૂઆતની અંદર ત્યાં પછી બાળમંડળ ગુરુજી કે ચલાવો હોય તો મને ખબર નહીં મેં બાળ મંડળ એ પહેલું જ ચલાવ્યું હશે પછી બાળ મંડળ ન ચલાવ્યું પણ એ બાળમંડળ ત્યારે ચલાવ્યું ને લોયાની અંદર તો પછી ભરવાડો ને દરબારો ને બધાના છોકરા આખવા મંદિર અકળે ઠક થઈ જાય પ્રસાદ આપીએ અને બધા આવે ને એટલે તમારે મંદિર સુગંધ 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 હા કારણ કે વરસાદ પડે ત્યારે જ નાય મંદિર તો એવું સુગંધીમાન થઈ જાય આખું માંડ માંડ આપણી સભા પૂરી થાય એ પેલા ભરવાડના છોકરા આવ્યા હોય એ આવ્યા હવે ગેટા વચ્ચે રહીને આવ્યા હોય સીધા હવે એના એ જ કપડાં ને એ બધું તમારે જોવા જેવું હોય પછી એ એની અંદર એક દરબારનો છોકરો નાનો એનું નામ તો એ વખતે લાલુ તો પછી એને આપણે નાનો છોકરો એટલે એવું કે લાલુ કેમ છે કેમ તું નહોતો આવ્યો બે પાંચ દી તો સભા જોરદાર ચાલી પણ પાંચ છ દી થયા ને તો પછી દરબારના છોકરાઓ રજા પર પછી મેં પૂછ્યું ભાઈ આવું કેમ સભા પૂરી થાય એટલે દરબારો બેહવા તો આવે પાછા એટલે પછી પૂછ્યું મને કે સ્વામી દરબારના છોકરાને તુકારો ના દેવાય કે મેં કીધું તો હું લાલા ભાઈ કેવું પડે કે હું આટલો છોકરો લાલાભાઈ તો કે આ લાલાભાઈ કેવું પડે હું સારું ભાઈ દંડવટ કરશું મોકલો છોકરાને ભાઈ નહીં અમે દંડવટ કરશું મોકલો કહેવાનો અર્થ કે આજે જો આટલી મર્યાદાને આટલું માનવાળી એ માની જાતિ છે એ જાતિ માની છે શાસ્ત્રોમાં પણ લખેલું છે કે શ્રીજી મહારાજે માન આપીને જીત્યા છે માન એમાં સહજ હોય ક્ષત્રિય છે ને એટલે એને ખુમારી હોય એને પોતાનું સ્વમાન હોય હવે આ તો મેં અનુભવેલું છે કે તુકારો એક નાના છોકરાને દીધો હોય તો તમારા મંદિરમાં ના આવે તમારું કલ્યાણ તમારા પાસે રહ્યું અને તમારા સંસ્કાર તમારી પાસે રહ્યા આટલી જો આજે માન મોટપને મર્યાદા જો હોય તો વિચાર તો કરો બસો વર્ષ પહેલાં અઢીસો વર્ષ પહેલાં આખા ગામનો જે ધની હોય રાજા હોય જેનું નાગડકાને લોયાની અંદર સંપૂર્ણ વર્ચસ્વ હોય એવા સુરા બાપુ એની હાક કેટલી હોય એનો રૂઆબ કેવો હોય એ સભામાં બેઠા હોય અને મહારાજ સુરતના નારણભાઈ કરીને હરિભગત આવે હવે સુરતના એ હરિભગત નારણભાઈ પટેલ અને સુરતની પાગડી એ થોડી નાની અને નારણભાઈ એવા પાતળા તે એની એની પાગડી માથું એનું નાનું હોય એટલે પાઘડી નાની હોય ને પાછી સુરતી પાગ એ મહારાજે કીધું કે નારણભાઈ તમારી પાઘડી છે ને સુરાબાપુ તમારી પાઘડી ઉતારો કે હવે આણો આમ મોટો પાગડો આમ હેઠો મૂકી અને કે આ નારણબેન પાકડી માથે મૂકાવો અને સુરાબાપુના માથે મૂકે ને હવે એ કેવું લાગે બર મહારાજ કે ઓ હો હો કે હાથીના માથા ઉપર નાળિયેર શોભતું હોય એવી પાક શોભે છે કે અને મહારાજ પાછા સુરાબાપુને સભામાં ઊભા કરીને બધાને કે જોવો જો કે હાથીના માથે આ નાળિયેર મૂક્યું હોય એવી પાક શોભે તોય લોયા ગામના આ મોટા રાજાને કાંઈ ના થાય આપણો વિચાર હતો આપણી જો મશ્કરી જાહેરમાં કરી હોય મહારાજે જ કરી હોય તો ભગવાન આનો નિશ્ચય રે આપણે કોમ્પ્યુટરને આઈટી થયેલા આઈટી એન્જિનિયરોને કોમ્પ્યુટર એન્જિનિયરો ડૉક્ટરો વકીલોને કાંઈ ના રે આપણને હા આપણે તો બધું તરત આમ પ્લસ ભગવાન હોય એટલે આવા હોય આપણે પોતે નક્કી કરીએ ભગવાનનું લક્ષણ કોણ નક્કી કરે આપણે મહારાજ આવા હોય મોટા સાધુ લક્ષણ આપણે નક્કી કરીએ મોટા પુરુષ હોય આમ જ બોલે આમ જ વર્તે આપણા કેલ્ક્યુલેશનો નથી હાલતા ભગવાન મનુષ્ય આકાર હોય ત્યારે ગમે તે કરે પાછા મહારાજ કે નારણભાઈ આ સુરાબાપુની પાઘડી તમે પહેરો તો નારણભાઈ માથા ઉપર પહેરી મહારાજ કે આ કીડીના માથે મેરું મૂક્યું હોય એવું લાગે છે કે આવા મોટો આ સુરાબાપુનો પાઘડો આવી મહારાજ સુરાબાપુ સાથે રમત કરતા સખા ભક્તિની અંદર મહારાજે સખા ભક્તિ તરીકેના ભાવ બતાવ્યા હોય એવા ઘણા પાત્રો હતા બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર મુખ્ય પાત્ર હતા પરંતુ જોધા ભરવાડ સાથે પણ મહારાજે મિત્ર ભાવ બતાવ્યો છે પછીથી મહારાજે એક એક જયરામ કરીને જંગલમાં મળેલો મહારાજને જે જિજ્ઞાસાનંદ કરીને સાધુ થયેલા અને જયરામને પણ મહારાજ સાથે મિત્ર ભાવ હતો મિત્ર ભાવ ભગવાનને બે ભાઈબંધ થઈ ગયા હતા જંગલમાં હતા ને ત્યારે એની મા રોજ પોઈનાના દાણા કાઢીને ખીર બનાવીને મહારાજને પાતી જંગલમાં અને મહારાજ જ્યારે માં દીકરાને સુખ આપીને પછી ત્યાંથી નીકળવા તૈયાર થયા ને ત્યારે જયરામની કે બેટા તું એ વર્ણિન ખોડી લાવ પાછો જયરામ કે વર્ણિન પહોંચાય એવું નથી તો કે જો ના મળે ને તો તું પાછો જ ન આવતો જયરામ દોડતો એ દિશામાં પાછળ પાછળ ચાલ્યો મહારાજ તો એક વર્ડ નીચે બેઠા હતા ન્યા જઈને કે મારી મા તમારા વિના ખાતી નથી ને પીતી નથી ને તમારે પાછું આવવું જ પડશે મહારાજ કે જો હું મારી જ માન બાપને બધાને છોડીને નીકળ્યો છું એટલે તારી માં રહેવા દે હું કાંઈ પાછો આવવાનો નથી આમ મહારાજ એને કીધું ને ત્યાં એક વાઘ આવ્યો વાઘ આવ્યો એટલે ઓલો જયરામ ભડક્યો અને જયરામને એમ થયું કે આ વાઘ મને ખાઈ જશે એટલે વડ ઉપર ચડવા તૈયાર થયો મહારાજ કે જો મારા મિત્ર તાર રહેવું છે તો કે આ જો મારા મિત્ર તરીકે રહેવું હોય તો ઝાડ ઉપર નથી ચડવાનું અહીંનો અહીં બેઠો રહે ઓલો વાઘ હામો ચાલ્યો આવે સખા ભક્તિ કઠન છે મિત્ર તો એનું જ નામ ને કે સંકટ સમયે મિત્રને છોડીને જાય નહીં મહારાજ કે તું મારો મિત્ર ને જયરામ કે હા તો જો તું મારો મિત્ર તો વાઘ આવે ત્યારે હું અહીં બેઠો છું તું અહીં બેઠો રે જો તું ના બેસે તો તારે મારે હાની મિત્રતા હલો જયરામ કે પણ આપણે બે ઉપર ચડી જઈએ મહારાજ કે ના અમારા એ જ બે તારે અમારા માર તાર મિત્ર થવું છે હું નથી કેતો તારે મારા મિત્ર થવું હોય તો અહીં બેઠો રે આપણે શું કરીએ થોડું વિચારો તો શું કરીએ મહારાજ વાઘ જતો રે પછી પાછો મિત્ર થઈ જાય હમણાં તો જવા દો બહુ અઘરું છે આ કથાને કરવી સાંભળવી બહુ સહેલી છે પરંતુ અનુભવ ખાલી કોઈ પણ કથા જ્યારે સાંભળી અને ત્યારે જે ભક્તને જોઈને આપણને એમ થાય ને ઓહો મહારાજ એને કેવું સુખ દીધું થોડી વાર એ જગ્યાએ આપણે ઊભું રહેવું કે હું એ જગ્યાએ હોઉં તો શું થાય ધર્મદેવને ભક્તિ માતાને મહારાજે કેવું સુખ દીધું ભક્તિ માતાને પહેરવા સાડી નથી એટલું દુઃખ આવ્યું એટલું દુઃખ મને આવ્યું હોય તો શું થાય પછી મહારાજની મા થવાય મને મહારાજ પિતા કરે તો કેટલું સારું ધર્મદેવ ઉપર કેટલી પ્રકારના અત્યાચારો થયા તો પણ ધર્મદેવે કોઈ દીધી ભગવાનનો નિશ્ચિનથી ડગાવ્યો એવું વિચારીએ પછી સંકલ્પ કરાય મહારાજનો પિતા થવું તો કેટલું સારું એમ સખા ભક્તિ કઠણ છે ઓલો જયરામ ઉપર ચડવા તૈયાર થયો ને મહારાજ કે જો તારે મિત્ર તો જયરામ બેહી ગયો વાઘ આવ્યો પાસે જયરામ તો ધ્રુજે મિત્ર થવું જ બેઠો તો ખરો ધ્રુજે વાઘ આવીને બેસી ગયો મહારાજ ભાઈ મહારાજ કે જયરામ હવે એક કામ કર આમ છેટે બેઠો હતો પાંચ છ ફૂટ દૂર હતો મહારાજ કે જયરામ હવે એક કામ કર એ વાઘની આંખમાં આંગળી નાખીઓ જો તારે મારા મિત્ર તરીકે રહેવું હોય તો સખા ભક્તિ છે ભાઈ સખા થવું હોય તો એટલે મને આમ વિચાર તો આવ્યો કે આમાંથી કોઈ આંગળી સખા ભક્તિમાં કેમ ઊંચી ના કરી પણ મને એવું લાગે કે જેટલું મને શાસ્ત્રનું જ્ઞાન નહીં હોય ને એટલું તમને હશે આ તમે બધા કેટલા અંતર્યામી પહેલેથી જાણી ગયા કેવું લક્ષણ આવતું હશે આમાં ઓલો વાઘની આંખમાં આંગળી પણ મહારાજ આંખમાં આંગળી નાખીને હું કામ છે આપણે બેઠા નહીં ઉપર ચડવાની વાત નથી કરતા વાઘની આંખમાં આંગળી નાખવાની કહો છ મહારાજ જો તું મારો ભાઈ બંધ કે નહીં ફ્રેન્ડશીપ રાખવી છે જા તરત જ બોલો ગયો તો ખરો પણ અડધે જ પાછો અવતર્યો કારણ કે પાછો પેલો વાઘ આ મોઢું ખોલે બંધ કરે સમજે ને કરી કામામાં માથું હલાવે એટલે જયરામને તો પછી પરસેવો જ વળે ને છતાંય ભગવાનને એને કંઈક એવા જાણ્યા હતા કારણ કે એની માને એ બે જણ વાત કરતા મહારાજે એને ઘણી વખત એ લોકો તળાવમાં બે જણ નાવા જાય ત્યારે મહારાજ એને કહેજા ઓલા પોઈના લે તો પોઈના લેવા જાય ને તો એ પડે મહારાજે ઘણી વખત એને તેજને મધ્ય દર્શન આપેલા ઘણા પરચા બતાવેલા દોઢ મહિનામાં તો એટલે એને ખબર તો ખરી કે આ કોઈ સામાન્ય નથી એટલી ખબર છતાંય પણ ગમે એટલી ખબર હોય હાલો આપણને ગમે એટલી ખબર હોય કે આ ભગવાન જ છે છતાંય પણ જ્યારે આમ શરીર ઉપર આપત્તિ જેવું લાગે ને ત્યારે તો અંદર ભય ચોક્કસ જણાય મહારાજ કે પાકા હરિભગતનું કયું લક્ષણ વચનામૃત મહારાજ કે સોડીએ ચડાવ્યો હોય અને અમે બાજુમાં ઊભા હોઈએ સોડીએ ચડાવ્યો હોય ફાંસીની સજા સમજી લો સુડીની સજા ના સમજાય પહેલાંના જમાના પછી સૂડી આખી એ કરી દેતા ફાંસીની સજા સમજી લો ફાંસીએ ચડાવ્યો હોય આપણી ભાષામાં ફાંસીએ ચડાવ્યો હોય મહારાજ બાજુમાં બેઠા હોય મહારાજ બાજુમાં આમ ખુરશી ઉપર બેઠા હોય ગુલાબનું ફૂલ સૂંઘતા હોય અને આપણને ફાંસીના દોરડા આમ લટકવાનું હોય આપણને દોરડું અહીં ગળામ નાખી દીધું હોય સેકન્ડો મિનિટો સાઠ સેકન્ડ ગણવાની હોય અને મહારાજ બાજુમાં બેઠા બેઠા આમ ગુલાબ સૂંઘતા હોય ને આપણને પૂછે ભગત મજામાં અમારે જે હોય કે સાદું મજામાં અને આપણે કહીએ હા મારા તમે મળ્યા ને મજામાં એવો જે હોય એને મહારાજ કે પાકો હરી ભગત કહેવાય એટલું નહીં મજામાં તો કે પણ મહારાજ કે અંદરથી એવો સંકલ્પ ના કરે કે તો ખુરશી પર બેઠા જ છે ને હમણાં કામ કરી દેશે એવો વિચાર પણ ના કરે આપણે પાછા ડાયા હોઈએ બહુ કથાઓ કરી હોય સાંભળ્યું એટલે એવું નક્કી કરી દે કે અત્યારે તો એવું તો ના જ કહેવાય મહારાજ બચાવો પણ એ તો બચાવે જ શું વિચારીએ બચાવે જ ઓલો આમ ગણે ને એક બે ત્રણ ઓગણ પચાસ પચાસ આવે આવવાના મહારાજ પણ ઊભા કેમ નથી થતા હજુ આ દોડું કપાઈ કેમ નથી જતું પણ ના થશે તો ખરું હજુ ચાર સેકન્ડ છે થઈ જશે થઈ જશે થઈ જશે આવા સંકલ્પ થાય તોય કાચો વિચારો ભગવાન આપણને કેવા કરવા ઈચ્છે છે અને આપણે કેવા રહેવા ઈચ્છીએ છીએ આપણે તો ગાડીને પંચર એ ના પડવું જોઈએ પેટમાં દુખવું ના જોઈએ ગોઠણ ના દુખવા જોઈએ માથું ના દુખવું જોઈએ કોઈ જગ્યાએ આપણને ક્યારેય કોઈ લોન લેવામાં તકલીફ ના પડવી જોઈએ આપણે કોઈ પણ પ્રકારની તકલીફ વિના પાછું થવું છે કેવા ભગત કેવા પાક્કા મહારાજના લિસ્ટની અંદર આમ પહેલાં નંબરે રહેવું જોઈએ આપણું અને જેટલા લક્ષણ કીધા એમાંનું એક નહીં આપણું આવું કામ છે છતાંય મહારાજ આપણને નભાવે છે રાખે છે એની દયા છે ને એની કૃપા છે એની શરત તો જે છે ને મોટી મોટી એને પગે લાગીને એમ જ કહેવાય કે તમારું લિસ્ટ તમારી પાસે રાખજો આમ પ્રમોશનવાળું છે કે નહીં સીટો પ્રમોશનવાળી સીટો છે કે નહીં એ સીટોની અંદર ભરતા રહેજો અમે હાંકળ મુકળ બેહી જઈશું દસ સીટ હશે ને તો અમે હો બેહી જઈશું ઇન્ડિયાની રિક્ષામાં કેમ ચારની અંદર સોળ બેહે છે એમ અમે પ્રમોશનવાળી સીટોમાં દસની સીટ હશે ને તો એમાં હો બેસશું પણ ન્યા જગ્યા રાખજો અમે ઊભા ઊભા આવશું એકાબીજાના માથે બેશું પણ તમારા પહેલાં લાઇન તો બરાબર છે ન્યા તો મોટા મોટા મૂકજો એવું જ કેવું પડે ને મન તો એવું લાગે તમે બધા તો બળિયા હશો પછી ઓલો ગયો મહારાજ કે જા એટલે આંગળી નાખી વાઘની વાઘની આંખમાં આંગળી નાખીને પાછો આવતો રહ્યો તરત દોડીને આવતો રહ્યો વાઘ બિલકુલ હલ્યો નહીં કાંઈ નહીં મહારાજ કે બહુ સરસ તું મારો મિત્ર તો પાકો મહારાજ કે તારે મારી ભેગા આવું જ કે હું તને છોડીને જતો રહું મહારાજ માએ કીધું છે કે તમારી ભેગા જ હું તો રહેવા આવ્યો છું હવે મારે માને જોવા જવાનું જ નથી પ્રભુ તમારી ભેગા રાખો મહારાજ કે જો મારા મિત્ર થવું હોય ને તો આવે વાઘના શરીર ઉપર હાથ ફેરવી નાય માથા ઉપરથી આમ ઠેક પૂછડા સુધી સરસ હાથ ફેરવીને મહારાજ પણ હું આંખમાં આંગળી નાખીને આવ્યો નહીં જા એટલે આ પાછો ગયો ફટફટ આમ હાથ ફેરવીને આવતો રહ્યો વાઘ હલો નહીં કારણ કે મહારાજે વાઘને સમાધિમાં મોકલી દીધેલો ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં અખંડ છે એ ગમે એટલી કઠન પરીક્ષા લેતા હોય ગમે એવી કઠન પરીક્ષા પણ યાદ રાખો ભગવાન પોતાના ભક્તને ફૂલની પાંખડીની અંદર જેમ કોઈ સાચવે એમ સાચવે છે મને તમને જે કાંટા વાગતા હોય એવું લાગે છે ને આપણા સ્વભાવના છે મને તમને જે કાંટા વાગતા હોય એવું લાગે છે ને એ આપણા જ કરેલા કોઈ એવા દુષ્કૃત્યોના છે બાકી પુરુષોત્તમ નારાયણ તો આપણને ફૂલની પાંખડીમાં રાખે છે એમાં જ હાચવે છે મહારાજે પછી કીધું જયરામ આવે તું ત્રીજી એક જ એક જ વખત આવે વાઘના મોઢા માથ નાખ્યા અરે પણ પ્રભુ આટલું કર્યું મિત્ર થવું છે કે નહીં આ છેલ્લું છે આવે છેલ્લું સ્ટેપ જો પાસ કરે તો તું મારો મિત્ર અને જયરામ દોડતો દોડતો ગયો અને વાઘનું મોઢું આમ ફાળેલું હતું હવે આમ અંદર હાથ નાખવાનો અને બંધ થઈ જાય તો વાઘના મોઢામાં હાથ નાખી જયરામ આવ્યો ને મહારાજ ભેટી પડ્યા તું મારો મિત્ર સાચો એ જયરામને પાછો મહારાજ ભૂલો પાડીને ભાગી ગયા ભાગ તો પછી જતો રહ્યો મહારાજ ભૂલો પાડીને જતા રહ્યા એ મહારાજને પાછો કારિયાની ગામની અંદર મળે છે અને મહારાજને જોયા ને તે મહારાજને ગોતો ગોતો આવી સભા ભરાઈ તે લોકોના પગ ઉપર પગ મૂકી મૂકીને ભગવાન સુધી પહોંચી ગયો તે સુરા ખાચર ને બધા કે ગોલકુના ક્યાં ભાગ્યો જા છો કે આ સભાનો તને વિવેક છે કે નહીં કઈ જાતનો છો આમ બધું બોલવા લાગ્યા મહારાજ કે કાંઈ બોલશો નહીં આ તો અમારો ભાઈ છે સભા આખી વિચારમાં પડી ગઈ એક અજાણ્યો ફાટલા તૂટલા કપડાવાળો એને શ્રીજી મહારાજ એમ કે મારો ભાઈબંધ છે મહારાજ કે આ મારા જંગલનો મિત્ર છે આ સખા ભક્તિ સખા અને મહારાજ એને સાધુ કર્યા જિજ્ઞાસાનંદ એનું નામ પાડ્યું અદ્ભુતાનંદ સ્વાયની વાતોમાં આ વાત આવે છે એટલે સખા ભક્તિ એવી છે હેમાં ભગવાનની કોઈ પણ ક્રિયાઓમાં લેશ માત્ર પણ દોષ હોતા નથી આમ નિર્દોષ ભાવે ભગવાનને સેવવા તે સખ્ય ભક્તિ કહેવાય લો આવી સખા ભક્તિ તો આપણે કોઈ બી જાણી જ નહોતી આપણે તો એવું કે મિત્ર થઈ ગયા એટલે સખા ભક્તિ પૂરી પણ ભગવાનમાં નિર્દોષ ભાવ સદાય રહે એ સખા ભક્તિ છે તે જેમાં દોષ પરઠે છે તેટલો તેની સખાપનપનાની ભક્તિમાં આસુર ભાવનો પ્રવેશ થયો છે તેમ માનવું સખા ભાવે ભક્તિ કરનારા ભક્તને ગમે તેટલું દુઃખ આવી પડે છતાં તે ભગવાનમાં દ્રઢપણે વિશ્વાસ રાખે ગમે એવું દુઃખ આવી પડે સખા ભક્તિ જે કરતો હોય એને ગમે એવું દુઃખ આવે પણ ભગવાનમાં વિશ્વાસ રાખે કે એ પ્રભુ જે કરતા હશે મારું હિત જ કરતા હશે મિત્ર કોણું નામ કે મિત્રમાંથી ક્યારે વિશ્વાસ ના ડગે એમ ભગવાન આપણા મિત્ર છે જીવના પરમ મિત્ર ખરેખર પરમાત્મા જ છે બીજું કોઈ જીવનું પરમ મિત્ર નથી એક ભગવાન એક ભગવાનના મોટા સાધુ આ જીવના પરમ મિત્ર છે એ જ એની સાચી રક્ષા કરે છે અને દુઃખની અંદર તો ખાસ એની બાજુમાં આવીને ઉભા રહે છે માટે ગમે એવું દુઃખ પડે તો પણ ભગવાનમાંથી ક્યારેય પણ મન ન ડગે વિશ્વાસ ક્યારેય ભગવાનમાંથી ડગે નહીં એ સાચી સખા ભક્તિ છે ભગવાનની જે જે ક્રિયાઓ હોય તે બધી દોષ રહિત જ હોય છે એમ સમજવું તે સખા ભક્તિની રીત કઈ છે આવી સખા ભક્તિની રીત છે હે માતા હવે આત્મનિવેદીપનાની ભક્તિ કે જે નવમી ભક્તિ ગણાય છે તેની વિગત વાત કહું છું આવે નવમી ભક્તિની વાત કરે છે અહીં આત્મનિવેદન ભક્તિમાં પોતાનો જે આત્માને પોતાનો દેહ તેનાથી સર્વ પ્રકારે કરીને કૃષ્ણ ભગવાનની સેવા કરવી અને આત્મા સહિત સર્વસ્વ પરમ પ્રેમથી ભગવાનને અર્થે કરીને રાખવું તેને આત્મનિવેદીપણું કહેવાય સમજી વિચારીને પોતાના દેહ ઇન્દ્રિયો અંધકરણ સ્વભાવ તથા પોતાના માતા પિતા પુત્ર નારી અથવા તો અન્ય સંબંધીજનોને ક્યારેય આધીન થવું નહીં તે અંગે વિચાર કરવો કે જો માતા પિતા વગેરે સંબંધીઓને પરવશ થઈશ તો જન્મને મૃત્યુરૂપ સંસારને વશ થવું પડશે આમ વિચારીને પોતાના દેહ ઇન્દ્રિયાદિકને નિત્ય શ્રીકૃષ્ણ ભગવાનને જ આધીન રાખવા जे, जे क्रियाओ तेते ते बदी भगवान् वश करवी मन कर्म वचन श्रीकृष्ण भगवान् भक्ति जो, जो क्रिया करना जेता भगवान के आनरहितेता श्रीकृष्णा भगवान् ज्योतिन की श्रीकृष्णा भगवान ज्योतिन की મન કર્મ ભક્તિ કરના ઇન કી મન કર્મ ભક્તિ કરના ઇન કી ભક્તિ મે વિઘ્ન કરે જો જીતના નિજ સ્વભાવ જો જ્યોતીના સંબંધી વા કરે વિઘ્ન કે હે સંબંધી વા કરે વિજ્ઞાન તત્કાલ ત્યાગ ના તે પોતાનો જે જે સ્વભાવ ભગવાનની ભક્તિમાં વિઘ્ન કરે એવો હોય કે પોતાના સંબંધીઓ ભક્તિમાં વિઘ્ન કરે એવા હોય તો તુરંત એ બધાનો ત્યાગ કરવો ભગવાનના જે ભક્ત હોય તેને પોતાના નેત્રોએ કરીને ભગવાનને પ્રેમ ભાવથી દર્શન કરવા કાને કરીને ભગવાનની કથા કીર્તનને ચરિત્ર ખૂબ પ્રેમ રસમાં તરબોળ થઈને વારંવાર સાંભળવા ત્વચાએ કરીને ભગવાનના કમળનો ખૂબ જ ભાવથી વારંવાર સ્પર્શ કરવો જીભથી ભગવાનના ગુણ ચરિત્રોને ગાવા અને ભગવાનને નૈવેદ્ય રૂપમાં અર્પણ કરેલ અન્નની પ્રસાદી જમવી ભગવાનને અર્પણ કરેલા પુષ્પ કે પુષ્પના હાર ઇત્યાદિક સુગંધ લેવામાં નાસિકાને રાખવી આત્મનિવેદી ભક્ત હોય તેને પોતાના હાથને કાયમને માટે ઘણા જ પ્રેમરસથી ભગવાનની સેવા પરિચર્યા કરવામાં જોડી રાખવા વળી એ ભક્તએ મસ્તકથી હંમેશા ભગવાનને પ્રણામ કરવા પગથી ચાલીને ભગવાનની પ્રદક્ષિણા કરવી અને ભગવાનની પાસે જાવું મનથી ભગવાન સંબંધિત સંકલ્પ કરવા આત્મનિવેદી ભક્તિની રીત કે છે નવમી ભક્તિ છે સૌથી અઘરી પણ છે સૌથી શ્રેષ્ઠ પણ છે સૌથી ભગવાનની નજીક લઈ જવાળી આ ભક્તિ છે આત્મનિવેદી એટલે આત્માનું પણ નિવેદન કરી દેવું શરીર આત્મા બે ભગવાનને અર્પણ કરી દીધું એમાં પછી મન પણ આવી ગયું ધન પણ આવી ગયું નિવેદી ભક્તિ સંતોની અંદર સહજ છે કારણ કે સંતોએ પોતાનો આત્મા સંપૂર્ણ ભગવાનને અર્પણ કરી દીધો છે એ આત્મનિવેદી ભક્તિ છે તો શું ગ્રહસ્થાશ્રમના ભક્તો આત્મનિવેદી ભક્તિ ન કરી શકે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કીધું અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી ભક્ત અમરીશ રાજા ગ્રહસ્થતા પણ આત્મનિવેદી ભક્ત શું કરે તો એને ભજન કરવામાં કોઈ પણ વસ્તુ આડી આવે પોતાનો સ્વભાવ સ્વભાવવાળો આવે તો સ્વભાવને મૂકી દે પોતાનો સંબંધિયાળો આવે તો સંબંધી મૂકી દે હરજી ઠક્કરની મા હતા જાનબાઈ તે મહારાજને માટે ગઠપુરની અંદર પાણી ગરમ કરવાની પેલી ત્રાંબા કુંડી દેગડો કે જેને પિત્તળના દેગડા આવે ને એવી ત્રાંબા કુંડી પાણી ગરમ કરવા માટેની મહારાજ પાસે નાની હતી એટલે મૂળજી બ્રહ્મચારીએ એવું કીધું જાનબાઈને મૂળજી બ્રહ્મચારી તો બ્રહ્મચારી જ હતા એટલે એને મહારાજ માટે જરૂર પડે તે બધી છૂટછાટવાળા એ બધું કરી શકે પણ મહારાજ કે મૂળજી બ્રહ્મચારી નિર્દોષ છે આ નિષ્કુળન સ્વામી મૂળજી બ્રહ્મચારી મયારામ ભટ્ટ એવા છે કે એને ગમે ત્યારે એકાંતમાં પણ સ્ત્રીનો યોગ થાય તો પણ લેવાય નહીં એવા છે મૂળજી બ્રહ્મચારી માટેનું ટાઇટલ એવું છે એને સ્ત્રી પુરુષનું ભાન જ નહોતું એવા હતા બ્રહ્મરૂપે વર્તવાવાળા જાનબાઈને કીધું કે મહારાજ માટે એક ડેગડી જોઈએ છે જો તમારે ઘેર હોય તો મને આપજો ને કારણ કે આ નાની છે એટલે મહારાજને પાણી ઓછું પડે ગરમ કરવા માટે મોટી હોય તો સારું એટલે જાનબાઈએ પોતાને ઘેર જઈ અને કીધું કે આપણે એક તાંબા કુંડી મોટી છે એ મહારાજને દઈએ એ કાઢી એટલે હરજી ઠક્કરનો ભાઈ હતો તે ધનજી ઠક્કર એ ધનજી એવું બોલ્યો કે માં આ દેગડો ક્યાં લઈ જાઓ તાર મહારાજને પાણી ગરમ કરવા માટે આપીએ મહારાજને દેવો હોય તો આવડો મોટો દેવાય શું મહારાજને દેવો હોય તો આવડો મોટો દેવાય મહારાજને તો થોડોક દેવાનો હોય બોલો સંબંધીઓને હાચવવામાં વ્યવહારોને હાચવવામાં લગ્ન પ્રસંગો કે કોઈ બીજા પ્રસંગો એમાં વ્યક્તિ કેટલું ધન ખર્ચતો હોય છે કેટલું ધન ખર્ચતો હોય છે કોઈ એવો ખરો કે લાખ રૂપિયા ખર્ચ્યા લગ્ન પ્રસંગમાં તો દસમો ભાગ ભગવાનને હું આપી દઉં લગ્નનો ખર્ચ હું લાખ કરું તો દસમો ભાગ ભગવાનને અર્થે ખર્ચું ભગવાનને જેટલો ખર્ચ હું લોકોને સાંચવામાં લોકોનો વ્યવહાર સાંચવામાં જે લોકોને કાંઈ મને આપવાનું નથી ખંખેરીને જતા રહેવાના છે કશું જ કરવાનું નથી ઇન્ડિયામાં તો હા ઊંધો ક્રેઝ પેલા એ કેટલા ખર્ચ્યા છે આગળ આવે તો એને કેટલા ખર્ચ્યા હતા ગામમાં તો કે પચાસ લાખ આપણે હિતેરના ફટાકડા ફોડો એટલે થોડા દિવસ એની વાહ વાહ કરે હમણાં આવ્યા ને જોરદાર કર્યું બધું આ તેની પાછળ બીજું ઉતરી જોઈ ફ્લાઇટ ઓલા એ કેટલા ખર્ચ્યા હતા હિતેર એની વાહ વાહ થાય આપણે એક કરોડ ખર્ચો પણ પછી હું બસ ગાઈ લીધું વાહ વાહ થઈ ગઈ પણ એમાંથી એવું વિચારે હું તો ઘણી વખત કહું છું કે કરોડ રૂપિયા કે પચાસ લાખ રૂપિયા પોતાના દીકરાની દીકરી પાછળ ખર્ચી નાખે એમાંથી એટલું વિચારે કાલો પાંચ લાખ કો ગરીબના દીકરા દીકરીને પરનાવીએ એમાંથી એવું વિચારે કે પચાસ લાખ સમાજને હાચવા માટે વાપરું છું તો એમાંથી પાંચ લાખ ભગવાનના મંદિર માટે વાપરું ભગવાનના વાઘા માટે વાપરું ભગવાનના ઘરેણાં માટે વાપરું ભગવાનના સંતો ભક્તોને કંઈક આપીને વાપરું આમ વિચારે એવા કેટલા હોય એવા ગણતરીના હોય ત્રાંબા કુંડી નાની હતી ધનજી ઠક્કર કે મા મહારાજને આવડી મોટી ના દેવાય મહારાજને તો ઘણા દેવાવાળા હોય શું વિચારે મહારાજને તો ઘણાય દેવાવાળા હોય તે મહારાજને કંઈ ખોટ ના હોય પણ આપણું જો ઉપયોગમાં આવે તો આપણા મોટા ભાગ્ય કે ભગવાનના ઉપયોગમાં આવ્યું અને જ્યારે ધનજી ઠક્કર આટલું જ બોલ્યા સાંભળજો ધનજી ઠક્કર ખાલી આટલું જ બોલ્યા કે મહારાજને નાની દીદી હોય તોય ચાલે અને ત્યારે જાનબાઈ તળાજા ગામથી તળાજા ગામના મૂળ વતની હતા એ લોકો મહારાજની સેવા માટે જ ગઢપુરમાં આવીને નિવાસ કરીને રહેલા હતા એ જાનબાઈએ ધનજી ઠક્કરને કીધું હાંભળ ધનજી તું મહારાજની સેવામાં આડો આવે છે ને તું મારો હાથથી છોકરો નહીં મારે તારું મોઢું જોવું નથી આ ગામમાંથી તું નીકળી જા તારે મારી ચિતાને સંસ્કાર દેવા પણ નહીં આવવાનું અને તારું મોઢું મારે આજીવન જોવું નથી તું મહારાજની સેવામાં આડો આવે અને છોકરાને ધનજીને તળાજા ગામમાં જતું રહેવું પડ્યું મહારાજે છ મહિને જાનબાઈને કીધું જાનબાઈ આવી હઠ ના હોય ત્યારે જાનબાઈ કે મહારાજ બધી આજ્ઞા કરજો પણ એનું મોઢું હું નહીં જોઉં તમારી સેવામાં આડો કેમ પડ્યો આત્મનિવેદી કહેવાય આને ભગવાનની સેવામાં કોઈ પણ આડો પડે સંબંધી નહીં પોતાનો સ્વભાવ આડો પડે ને તો સ્વભાવનો છેદ ઉડાડ દે એને આત્મનિવેદી કહેવાય એવો ભગવાનનો ભક્ત છે ભગવાનને અતિ વાલો છે આત્મનિર્વેદી ભક્ત તો ભગવાનને જેવો વાલો છે એવો કોઈ ભક્ત વાલો નથી બીજી આત્મનિરોધી ભક્તનું લક્ષણ બીજું એ કીધું પહેલું આ બીજું એ એની આંખો ભગવાનના દર્શનને જ ઈચ્છે આપણી આંખો કેટલું કેટલું ઈચ્છે છે એના કાન ભગવાનની કથાને કીર્તનને જ ઈચ્છે આપણા કાન કેટલું ઈચ્છે છે વિચારતા રહેજો એના હાથ ભગવાનના ભગવાનની સેવાને ભગવાનના સંતો ભક્તોની સેવા કરવાનું જ ઈચ્છે આપણા હાથ કેટલું ઈચ્છે છે વિચારતા રહેજો એના પગ ભગવાનની પ્રદક્ષિણા કરવાની અંદર ભગવાનના મંદિર જવા પ્રત્યે આપણા પગ મંદિર જવા માટે કેટલી વાર ઉપડે છે પ્રદક્ષિણા કરવા માટે કેટલી વાર ઉપડે છે એનું મન ભગવાનનું જ ચિંતવન કરે એનું ચિત્ત ભગવાનમાં જ ચોટે એનો અહંકાર હું ભગવાનનો ભગત છું એવો જ હોય અને એની રચના એ ભગવાનને ધરાવેલો જે પ્રસાદ હોય એ જ લે બોલો હવે આટલી જો ખબર પડે એક દાદા સભામાં બેઠા છે મને કહી ગયા બે શનિવાર પહેલા મને કે થોડું કેજો બહારનું ખાવાનું બંધ કરે આ દાદાઓ હોય ને પછી તો એને તો ઘરમાં તમારા આવતું હોય જુવાનિયા બધા જોરવાળા હોય તો દાદા તો કઈ બોલી નાખે પછી દાદા કઈ ગયા એક દાદા આવીને આજે નથી લખતા સભામાં પણ એ દિવસ મને કહી ગયા હતા મને કે સ્વામી જરા કહેજો કે બહારનું ખાવાનું બંધ કરે કે બંધ મેં કીધું બહારનું ખાવાનું તો ક્યાંથી આવે બહારનું તો ખવાય જ નહીં બહારનું ખાવું એ તો તમારે તમે માંસ ખાવ ને બહારનું ખાવ બે હરખું જ થઈ જાય માંસાહારીનું રાંધેલું ખાવ અને માંસ ખાવ બે હરખું જ છે દારૂડિયાના હાથનું ખાવ અને દારૂ પીવો બે સરખું જ છે બેય સરખું છે હવે બહાર તો બનાવવા વાળા કેવા હોય એક પણ મને કહો તમે જે સ્ટોરોમાંથી તૈયાર ખાવ છો એ સ્ટોરોની અંદર બનાવવા વાળો એક વ્યક્તિ તો મને બતાવો કે નાતો ધોતો હોય એક વ્યક્તિ તો એવો બતાવો કે જે હાથ હરખો ધોતો હોય એક વ્યક્તિ તો એવો બતાવો કે જેને કોઈ ધર્મની અંદર પ્રતીતિ હોય એક વ્યક્તિ તો એવો બતાવો કે જે ગાળતો ચાડતો હોય હવે એવું ભંગાર એને પોતાના શરીરની અંદર જાને આ કબ્રસ્તાન હોય જાને આ ગટર હોય એ અમે અહીંથી પધરાવી દે અને પછી એ વિચાર કરે કે હું ભગવાનનો ભગત થાવ એક જન્મે નહીં કરોડ જન્મય ન થવાય કરોડ જન્મે ન થવાય કંઈક ગાંડા હશે આ સભામાં એવા યુવાનો બેઠા છે કે જે લોકો બહારનું ખાતા નથી એવું નહીં લગ્ન પ્રસંગમાં પણ નથી ખાતા કેટલા નથી ખાતા આંગળી ઊંચી કરો તો ભાઈ આંગળી ઊંચી કરો કરો હરખી કરો હરખી વિચારો તમે આ તો પાછળ તો બાપાઓ બેઠા છે આ કરો તો કરો આમ જો આટલા બારનું નથી ખાતા તાળી પાડો લગ્નનું નથી ખાતા આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં છે લગ્નનું નથી ખાતા તમે લગ્ન ઇન્ડિયાની અંદર લગ્ન પ્રસંગો થતા હોય અહીંના કેટરિંગો હોય તમને ખરેખર હું તો બે હાથ જોડીને માથું નમાવીને તમારા ચરણમાં વંદન કરીને તમને પ્રાર્થના કરું છું મહેરબાની કરીને ના ખાશો તમે એવું માનતા હશો કે આ ચોખ્ખું છે એ ગરીભગત એ ગરીભગત કે કોઈ ઇન્ડિયન હું અહીંથી બે હજાર સાતમાં જ્યારે હતો ને અમેરિકા ત્યારે એક પટેલને ત્યાં આવી રીતે કેટરિંગ મગાવ્યું આવે એ કેટરિંગવાળા તો જનરલ જ હોય એમાં પાછા જેટલા ફ્રેન્ચાઇઝ જીવન જીવતા હોય એટલી ફ્રેન્ચાઇઝ કેટરિંગ હોય એનું એટલે ત્યાં પાછા વેજીટેરિયન નોન વેજીટેરિયન બધું ભેગું હોય ને તો એ ગોરિયાના ઘરનું આને ઘેર પૂગી ગયું અને આનું ઓલાન ઘેર ફૂગી ગયું હવે બેની વચ્ચે પચાસ માઇલનો ડિફરન્ટ હોય હવે અહીં તો ટાઈમે આમ ખોલ્યા બધા પડી ગયા તો અડધું વેજીટેરિયન ને અડધું ઓલું મને એક બુદ્ધિશાળી વ્યક્તિ એટલું તો વિચારે કે વેજીટેરિયન અને મીટ એ બેને ભેગું લઈને એક એક ગાડીમાં નીકળવા વાળો અરે હું કહું તમારા ઘરની બનાવેલી રોટલી એ રોટલી કોઈ ગાય મરી ગઈ છે ને એ ગાયની ઉપર એ રોટલી પડી એ ગાયના લોહી કે માંસ ઉપર તમારા ઘરની બનાવેલી રોટલી પડી તમે ખાઈ શકશો ખાઈ શકશો તો જે રેસ્ટોરન્ટનું તમે એવી રીતે ખાવ છો કે આ વેજીટેરિયન છે આ ચોખ્ખું છે આ આવું છે એ કેવું છે કહો તો મને જ્યાં માંસ રંધાય છે જે ચમચાથી માંસ હલાવાય છે જે ચમચાથી ઈંડું રંધાય છે એ જ ચમચાથી શાક હલાવાય છે અને એને આપણે ચોખ્ખા પવિત્ર પટેલ બ્રાહ્મણ વૈશ્ય ખાઈ શકીએ પ્રેમથી ઉતારી શકીએ અને પાછા આપણે એવું કહી શકીએ કે હું ચોખ્ખો છું હું મંદિરે જાઉં છું હું સત્સંગ રાખું છું હું સંતો પાસે જાઉં છું ધિક્કાર છે આપણી ભક્તિને આત્મનિવેદી ભક્ત એનું જ નામ છે કે જે પોતાની જીભને સાચવે જેનો ખોરાક નથી સારો એનું મન સારું નહીં થાય જેનું મન નથી સારું એ ભક્તિ કરવાને લાયક બની જ નથી શકવાનો બની જ નથી શકવાનો માટે ભગવાનના ભક્તો લોયાધામ પરિવારના ભક્તોને હું કરબદ્ધ પ્રાર્થના કરું છું તમે વર્ષોથી મહારાજને ગુરુજીના આશરે બેઠા છો અમે તો એવું ઈચ્છે છીએ કે જ્યારે અમે આવો પ્રશ્ન પૂછીએ તો આ સભામાં લાગઠ આંગળીઓ ઊંચી હોય એવી ઈચ્છા છે આ લોયાધામ એના માટે થયું છે એના માટે થયું છે આ જગતની મોબત છોડો આ જગતના મોબતથી કાંઈ મળવાનું નથી કાલ ફુગાન જેમ ફૂટી જઈશું ને મરી જઈશું આ જગત કાંઈ દેવાનું નથી બે ગડી આવી જશે નાર પહેરાવી જશે જે સમયણ કોઈ યાદ કરતું નથી પણ કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે કાંઈક આપણે પવિત્ર રહ્યા હોઈશું મહારાજની છાતી કેવી ખીલે ભગવાનના સાધુ કેટલા રાજી થાય કે આવા ધર્મ નિયમ પાડે છે માટે બહારનું તો કોઈ હરગી જ ના ખવાય તમે એક સત્સંગી ના હો ને એક પવિત્ર વ્યક્તિ હોય સજ્જન વ્યક્તિ હો ને તોય બહારનું ના ખવાય સત્સંગીની વાત છોડ દો પણ તમે એક ખાલી એક સજ્જન વ્યક્તિ હો તો પણ બહારનું ના ખવાય દુર્યોધનનું ખાલી નજર પડેલી વસ્તુ ભીષ્મ પિતામાં જેવો આ પૃથ્વી પરનો બ્રહ્મચર્યનો અવતાર કહેવાય ભીષ્મ પિતા એટલે મહાભારતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર ભીષ્મ એની બુદ્ધિ જો દુર્યોધનની દ્રષ્ટિ ખાલી ભોજન ઉપર પડે અડ્યો નહોતો શું પડી હતી ખાલી દ્રષ્ટિ શકુનીને પૂછ્યું કે ભીષ્મ ની બુદ્ધિ બદલવી હોય તો પાપીમાં પાપીના હાથનું ખવડાવો કે શકુની કે શકુની બોલો દુર્યોધન કહેવા પાપી ક્યાં ગોતવો શકુની કે જો ખોટું ના લાગે તો કહું આ હસ્તીના પૂરમાં તારા જેવો પાપી કોઈ નથી દુર્યોધનનું નામ ખરેખર સુયોધન છે દુર્યોધન નથી સુયોધન સુયોધન એટલે સારામાં સારો યોદ્ધા સારામાં સારો યુદ્ધ કરી શકે ને એને સુયોધન પણ એના લક્ષણો પરથી એનું નામ શું ગવાઈ ગયું દુર્યોધન હતો સુયોધન પણ થઈ ગયું દુર્યોધન એ ને કે તારા જેવો પાપી કોઈ નહીં ઓલો કે પણ હું મને કંઈ રાંધતા આવડતું નથી કરવું શું તો કે કઈ નહીં ભીષ્મ પિતામાં માત્ર પવિત્ર બ્રાહ્મણને થાળ બનાવ્યો હોય એ જાય એ ખાલી ખોલીને તારી દ્રષ્ટિ જ પડવી જોઈએ એની ઉપર ઓલો કે સારું ઓલો લઈને જતો હતો પવિત્ર બ્રાહ્મણ એ હું લઈ જાય છે તું દાદા માટે મારે જોવું પડે તું ગમે તેમ ખવડાવી દે દાદાને હું છે થાળમાં ખોલ ખોલ્યું એની દ્રષ્ટિ પડી ઓકે બંધ કરી દે જા ભીષ્મ પિતામનું નક્કી હતું કે મારે પાંડવોના પક્ષે રહેવું આ દુર્યોધન નરાધમના પક્ષે તો હું નહીં જ રહું પણ એ ભોજન જમ્યા અને પછી પૂછ્યું કે કોના પક્ષે તો કે દુર્યોધનના રોટલા ખઉં છું દુર્યોધનના પક્ષે હવે એક આ પૃથ્વી પરનો બ્રહ્મચર્યનો અવતાર ભીષ્મ એની બુદ્ધિ જો દુર્યોધનની દ્રષ્ટિથી ફરી જતી હોય તો આપણે તો ભીષ્મનું રૂવાડવું નથી અને દુર્યોધનને પણ ટક્કર મારે ને એવા લોકો રાંધતા હોય છે એના હાથના રાંધેલા ગાળો બોલતા ફિલ્મના ગીતો સાંભળતા વિષયોની વાતો કરતા વિષયો ભોગવતા એ રસોઈ બનાવતા હોય ને તમે જમો અને તમારી બુદ્ધિ પવિત્ર રહે એમાં હું માલ કોઈ દી ના રે એ દુર્બુદ્ધિ જ થાય એ તો થોડો ઘણો વળી અહીંયા આગળ આવી રીતે આમ થોડો અમારા ધોકા વાગે ને થોડી ધૂળ ખંખેરાય આમ ઉડે એટલે તમને લાગે કે સત્સંગ છે પણ એમાં કાંઈ માલ નહીં એ પોલો સત્સંગ કહેવાય એમાં કાંઈ જોર નહીં એનાથી અક્ષરધામ સુધી ન પહોંચાય કારણ કે અક્ષરધામ સુધી પહોંચવા નક્કી છે કે આ જ પ્રકારનો રૂલ્સ જોવે બીજું બધું ચાલે પણ એવું તો ચાલતું હશે ભગવાનનો ભગત આવું લબાડો એવું હાલે પાકો જોઈએ જો આજે આ જુવાનિયાઓ છે એને આગળ ઊંચી કરી કેવું રાજી થવાય કે વાહ કેવું પડે આને આ કેવું તાન છે તેત્રી વર્ષનો પાંત્રી વર્ષનો જુવાનીઓ લગ્નમાં ના ખાય આ તો ગજબનું કહેવાય આ ભગવાન સ્વામીને ત્યાં છે અને અમે આવો વર્ગ ઈચ્છીએ છીએ અમે તમારી પાસે આવી આશા રાખીએ છીએ એટલે અમેરિકામાં રહીએ છીએ અમેરિકામાં રહેવાનો ના ધામ કરવાનો ગુરુજીને સંતોન કોઈ શોખ નથી ઈચ્છીએ છે આવું જેદી તેદી થઈએ તો આવા થઈએ સાંભળ્યું નિરલ ભગત તો ગુરુકુલના વિદ્યાર્થીઓ તો કેવા હોય આપણા એવા જ હોય ને એટલે બધા એવા જ થાવ હા પાક્કા આત્મનિયોધી ભક્ત આજે કથા એવી આવી માફ કરજો કડક આવી ગઈ છે એમાં મારો વાંક નથી આમાં જે કીધું હોય મહારાજ જે કે કહેમારે કહેવું તો પડે ને જીભ ઉપર ભગવાનને ધરાવેલું મૂકવું રાજેશભાઈ કેમ ચાલે છે ડુંગળી લસણ તો નથી વઘારાતી ને તો સારું કારણ કે આ ભગવાનને ધરાવ્યા વિનાનું કાંઈ ના ધરાવાય તો ભગવાનને ધરાવાય કોઈ દી બારનો પીજો ભગવાન જમે બારના ભજીયા ભગવાન જમે બારના સમોસા ભગવાન જમે કશુંય જમે બારનું ભગવાન તો હું ગઈ નહીં અને આપણને બધું પચી જાય ને લાગે બહુ ટેસ્ટી હતું શું ટેસ્ટી કપાટ ટેસ્ટી એમાં તમે ઈન્ડિયાની અંદર તો જે બનતું હોય ને એ તો વળી કંઈક થોડું રૂલ્સ રેગ્યુલેશન ફૂડના હોય છે બાકી ઇન્ડિયાની અંદર તો આ હા હા બે હાથ ને ત્રીજું માથું એ લુંગી પહેરીને જે કરતા હોય એ બારના શોકેશોમાં તમને ભાખર વળીને બધું બહુ સરસ લાગે કાજુ કતરી ઉપર આમ વર્ક ચોટાડેલો હોય ને બહુ સુંદર સજાવટ તમને લાગે ને બોક્સની અંદર આમ જોખીન લઈ લો બહુ ફાઇન લાગે પણ એ પાછલું જે એનું બનાવવાવાળા હોય ને એનો એક ફોટો તો ક્યારેક વિડીયો તો લેજો તમને લાગે ધરમ રાજાની નગરીમાંથી સીધા ઉતાર્યા છે શું નાવાનું જ ના હોય ગુરુજી વર્ણન કરે છે ગુરુજી કે કાશીની અંદર એક જલેબી ઉતારો વાળો ગુરુજીની કથામાં આવે છે વર્ણન તમે જલેબી ઉતારો કે ઓલાની અંદર કડિયાની અંદર જલેબી ઉતાર દો ને ગરોડી પડી ગઈ શામાં કડિયામાં હવે કડિયા તો તેલ તો પીજ જાય ને ગરોડી પછી ગુરુજી કે એ તેલ કે ઘી જે હતું ને એ ગરોડીને આખી નીચવી નાખી પેલા ચીપિયાથી અને એની એ જ જલેબી ઉતરવા લાગીને એની એ જ પછી મોટા મર્સિડીઝને ને એમ લઈને કિલો આપી દો બે કિલો આપી દો ઘેર જઈને પડીક વાત તો જલેબી જ જમવાની છે એવું નહીં આજે અહીંયા આગળ જલેબી છે પાછા જોજો હા પણ આ તો ભગવાનના ભગતે બનાવી છે આપણા પ્રેમજી બાપા છે ને એમના ભાઈએ બનાવી છે આગળ અહીંયા આપણે લાવીએ છીએ ને એ ભગવાનના ભક્તો પેલા પ્રતિક બહેન બધા બનાવતા હોય ને એવાનું આવે છે માટે થોડું ભગવાનના ભક્તોએ સાવધાન રહેવું આત્મનિવેદી ભક્ત જેને થાવું એને આવું રાખવું જે આત્મનિવેદી ભક્ત હોય તેને પોતાના હાથને કાયમને માટે ઘણા પ્રેમ રસથી ભગવાનની સેવા પરિચર્યા કરવી ભગવાન કે નિશ્ચય કરનાબો દુર ઇન મે ભગવાન કે કરને મે ચિત્ત રખે સદાઉ કરને મે ચિત્ત રખે સદાઉ ભગવાનનો દ્રઢ નિશ્ચય કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરો ભગવાનનું ચિંતન કરવામાં ચિત્તને સદા જોડી રાખવું અહંકારે કરીને હું ભગવાનનો દાસ છું એવું દ્રઢ કરીને રાખું દાસત્વ સંબંધી જ અભિમાનનો કેપ અહોની વારંવાર રાખો હવે ત્રીજું સ્ટેપ કે છે આત્મનિવેદી ભક્તનું પહેલું જે આડું આવે એનો ત્યાગ કરો બીજું ભગવાન સંબંધી જ મન રાખવું ભગવાન સંબંધી પ્રસાદ લેવો ભગવાનના દર્શન કરવા ભગવાનની કથા સાંભળવી તમને એમ થાય તો ધંધા ક્યારે કરવા ના ધંધા પણ કરો નોકરી પણ કરો પણ એ કરતા કરતા ભગવાનની આજ્ઞામાં રહીને કરો હવે આગળ કે છે ખેતી કે વેપાર જે કાંઈ ઉદ્યમ ધંધો હોય તે ભગવાનને અર્થે જ કરી રાખવું તમારા ધંધા છે તમારા બિઝનેસ છે કોને અર્થે કરી રાખવા આત્મનિયોધી ભક્ત થવું હોય એને આ બધા માટે નથી નવ પ્રકારની ભક્તિ છે એમાં છેલ્લી કીધી કારણ કે આ સૌથી અગ્રીસ એટલે આને છેલ્લી કીધી જેને આ કરે છે બહુ વાલો થાય છે મહારાજને એટલે પોતાના ખેતી ધંધા બધું જ ભગવાનને અર્થે કરી રાખવું જેટલા આત્મનિવેદી ભક્ત હોય તે સૌએ પોતાને અત્યંત પ્રિય જે ખાવાની વસ્તુ હોય એ સર્વે પણ ભગવાનને નૈવેદ્યમાં અર્પણ કર્યા સિવાય ક્યારેય જમવી નહીં તેમજ ચંદન પુષ્પ વસ્ત્રાદિક જે જે પદાર્થ કહેવાય એ બધું ભગવાનને અર્પણ કરવું કૃષ્ણ ભગવાનની પ્રસાદી કર્યા સિવાય કોઈ પણ વસ્તુ પદાર્થ વાપરવા નહીં પત્ર ફળ જળ આદિ જે વસ્તુઓ તે પણ ભગવાનને અર્પણ કર્યા સિવાય વાપરવી નહીં તપ યજ્ઞ વ્રત દાન અને સંતોની જે સેવા આ બધું જે કરવું તે પણ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતા માટે જ કરવું આ ત્રીજું લક્ષણ કીધું પોતાનું બધું જ ભગવાનને અર્થે અર્પણ કરી રાખવું દાદા ખાચર મહારાજે દાદા ખાચરને બોલાવ્યા ને મહારાજ દાદા ખાચરને કે દાદા તમારો ગરાસ તમારી બહેનોના નામે લખી દો લાડુબન જીવબાના નામે દાદા ખાચર કે મહારાજ લાવો લેખ કરીને કેમ કાંઈ પૂછવાનું નહીં આખો ગરાસ લખી દીધો મહારાજ કે આવે દાદા ખાચર આ તો બહેનોનું થઈ ગયું ને બધું હા તો તમારા દરબારમાં ના રહેવાય તમે અહીંથી હાલતા થાવ દાદા ખાચર કે ભલે મહારાજ વિચારો તો તમારું ઘર છે ત્યાં ભગવાન રેવા આવ્યા છે રહ્યા તમે રાખ્યા બહુ સેવા કરી પછી તમને અચાનક માગે કે તમારો દસ્તાવેજ લાવો અને આમના નામે કર દો કરી દીધો તમે પછી તમને કે આ ઘરના પગ ત્યાં ઉતરી નાલતા થાવ કેવું વાલું લાગ્યા દાદા ખાચર તરત જ મહારાજને કે મહારાજ હું જાઉં છું મહારાજ કે ક્યાં જશો તો કે કાર્યાની કારિયાની જઈને શું કરશો તો કે હું વસતા ખાચરને ત્યાં નોકરી કરીશ વસ્તા ખાચરને ત્યાં નોકર તરીકે રહીશ અને જે પગાર આપશે એમાંથી મારું ગુજરાન ચલાવીશ કેવી ભક્તિ હશે આ તરત ઘટપુરનો રાજા વસ્તા ખાચરનો નોકર થવા તૈયાર થાય એક જ મિનિટમાં દાદા ખાચર ચાલતા થયા મહારાજ કે કાંઈ જોઈશે ઘોડું બોડું મહારાજ આપો તો સારું એક તારડું ઘોડું આપ્યું એક ટાયડું ઘોડું હતું ને ફેલ થઈ ગયેલું થર્ડ કેટેગરીનું એવું એક આપ્યું કે આ લો ભાઈ મારા જે દાદા ખાચરના ઘરનાન બોલાયા ઘરનાન બોલાવીને કે તમે શું કરશો કે દાદા તો જાય જ કાર્યાની અમે બધું લખાવી લીધું છે આ લાડુબાન જીવબાનના નામે દરબાર ઘટ થઈ ગયો છે દાદા ખાચરનો હવે અહીં અધિકાર નથી તમારે રહેવું હોય તો ભલે રહેજો તમે બાઈ છો ઓલા કે હું પતિવ્રતા છું હું દાદા ખાચરની ભેગા જ જઈશ મારા પતિ ભેગા તો કે તમારે કાંઈ જોઈશે વાહન વાહન કે હાલતા જશો તો કે દો તો સારું નહીં તો કંઈ નહીં મહારાજ કે ના એટલો સંબંધ તો રાખવો પડે ને તો એક આપી એમને ગાડી સુખપાલ જેવું એમની અંદર એ ગયા પછી મહારાજ લાડુબાન જીવબાન કે લાડુબા જીવ બા આ દરબારગઢ બધો તમારો થઈ ગયો અરે મહારાજ એ તો તમારો જ છે ને અમારો ક્યાં છે અરે પણ મહારાજ કે આવે લાડુબા જેવું બા ભાવનગર કેસ હાલશે ને તો તમારે આવે કોર્ટોમાં જવું પડશે કારણ કે તમારો દરબારગઢ અમે તો સાધુ એટલે કોર્ટમાં ક્યાંય જવાન થાય તો તમારે વ્યવહારના કામે દોડવું પડે લાડુ બા જેવું બા કે મહારાજ એ અમને ન ફાવે તો મહારાજ કે કામ કરવું છે એક નોકર રાખી લેવો છે આપણે હા મહારાજ નોકર હોય તો બહુ સારું કેટલો પગાર દેશો તમે મહારાજ તમે નક્કી કરો ને મહારાજ કે સારું એક આપણે સારામાં સારો અનુભવી નોકર હોય એવો રાખીએ મહારાજ એક માણસ મોકલ્યું રાધાવાડીએ પહોંચ્યા હતા દાદા ખાચર પાછા બોલાવે મહારાજ બોલાવે છે આવ્યા મહારાજ કે દાદા કાર્યાનીમાં તમારે કેટલી આશા છે વસતા બાપુને ત્યાં તમારો પગાર કેટલો જોઈએ તમે કહે ને જોબની ઓફર આપે ને પોતાના દરબારગઢમાં જ્યાંનો રાજા છે જેનો અધિકાર છે જેની સત્તા છે ન્યા પૂછવામાં આવે તમારી જોબનો પગાર કેટલો એટલે કે મારા સો રૂપિયાની આશા હતી મને મહિને સો રૂપિયા મહારાજ કે લાડુબા જેવું પોહાશે આ ચાકર તમને સો રૂપિયાનો હા કે મહારાજ વાંધો નહીં હો રૂપિયા પણ કારભારું બધું કરશે ને મહારાજ કે આ કરશે મહારાજ કે જો બધું જ કામ આ દરબારગઢને સાફ રખાવાનો ખેતીવાડી બધી સંભાળવાની કોર્ટ કચેરીની દોડા દોડી કરવાની સો રૂપિયા પગાર મળશે મંજૂર મંજૂર તારે તાર ઘરવાળાને જમવાનું મળશે તો કે હા અને દરબારગઢમાં રાખવા છે લાડુબા જીવબા અમને બહાર તો કે ના મહારાજ અહીં ભલે રહેતા અને દરબારગઢની અંદર ઓરડો આપ્યો રહેવા એક વર્ષ સુધી દાદા ખાચર પાસે ચાકર તરીકેનું કામ શ્રીજી મહારાજે એના દરબાર ગઢમાં કરાવ્યું છે બોલો એ વચનામૃતની અંદર દાદા ખાચરના દરબારમાં દાદા દરબારમાં દરબારમાં એમ નથી લખાતું કેમ ના લખાયું અને આવું સાંભળીએ પછી આપણને લાગે કે આપણે લખાવું છે આપણા દરબારમાં મહારાજ જેના દરબારમાં ત્યાં બરાબર છો બાપા અમને રહેવા દેજો પણ ભગવાનનો ભક્ત ભગવાનના અર્થે બધું કરી રાખે કાર્યાણીમાં મહારાજ બિરાજમાન હતા ને એક સુરતનો એક હરિભગત આવ્યો મહારાજ પાસે આવી મહારાજની પૂજા કરી મહારાજના ચંડાલમાં બસો રૂપિયા મૂક્યા એના કપડાં તો હાવ સાદા હતા અને બસો રૂપિયા મૂક્યા એટલે મહારાજ કે તમે બહુ મોટા સદ્ધર આસામી લાગો છો કે બસો રૂપિયા લઈ આવ્યા ત્યારે એવો લોકો કે મહારાજ હું તો ગરીબ છું પણ તમારા દર્શન માટે ઘણા સમયથી આવવું હતું એટલે રૂપિયો રૂપિયો ભેગો કરતો હતો એ બસો રૂપિયા ભેગા થયા એ તમને અર્પણ કરું છું અને ત્યારે મહારાજ કે પણ તમે શું કરશો ત્યારે એ કે મહારાજ મારું તો આમે હાલે છે ભિક્ષા માગીને ચાલ્યું જાય છે પણ આ તો તમને અર્પણ કરવા જ આ રૂપિયો રૂપિયો ભેગો કર્યો તો મહારાજ એને સભામાં ભેટી પડ્યા કે વાહ શું આની સમજણ છે રોજકાના કાકાભાઈ જે વચનાવૃતમાં પ્રથમના સિત્તેરમાં પ્રશ્ન છે કાકાભાઈનો એ કાકાભાઈ બીમાર પડ્યા એમને ખબર પડી કે મારી અંતિમ અવસ્થા છે પોતાના પત્નીને બોલાવીને કે સાંભળ હવે હું કાલ તો ધામમાં જતો રહીશ હવે મને કંઈ મારું શરીર બહુ લાગતું નથી ટકે તો હું મરી જાઉં પછી તાર કાંઈ સોનાના દાગીના તો પહેરાય નહીં તો કે આ કેટલા જ તાર જોડે સોનાના દાગીના લઈ આવતો તે પોટલું બાંધીને લઈ આવી બાઈ કે આટલા છે પછી કાકાભાઈ કે હું જે પેલા પહેરતો હતો ને અછોડા વીટ્યો ને બધું એ ક્યાં છે એ લઈ આવે જો આ દાગીના હવે હું તો હમણાં બે પાંચ દિવસમાં જતો જ રહેવાનો છું પછી તારથી સોનાંદ દાગીના પહેરાવા નહીં આને હાચવા એના કરતાં આ આપણે ગોપીનાથજીનું મંદિર થાય છે ને મહારાજને અર્પણ કરી દઈએ પેલા પાંચસો રૂપિયા છે મારી જોડે પડેલા એ આપી દઈએ પેલો રૂપાનો આપખોરન રૂપાનો લોટો છે એ ને રૂપાની ડીશ છે એ બધું મહારાજને અર્પણ કરી દઈએ તો બહુ સારું કે એક રામ સેવક કરીને ગરીબ ભગતને બોલાવ્યા બધું કાકાભાઈએ આપ્યું પોતાની અવસ્થા તો સારી નહોતી મહારાજને ગઠપુર પહોંચાડજો અઢારસો ને છ્યાસીની સાલમાં ચૈત્ર મહિનામાં શ્રીજી મહારાજ જેઠ મહિનામાં ધામમાં ગયા ચૈત્ર મહિનામાં શ્રીજી મહારાજના ચરણોમાં બધું મોકલાવ્યું મહારાજે જોયું કાકાભાઈનો એ પ્રેમ જોયો મહારાજ સભાની અંદર રડવા લાગ્યા અને મહારાજ ઊભા થઈને કે આ હરિભગતની હમજન તો જુઓ જીવતા જીવતા બધું ભગવાનને અર્પણ કરી દીધું અને મહારાજ સ્પેશિયલ બીમાર હતા પોતે છતાંય પણ ઘોડીએ ચડીને રોજકાના કાકાભાઈને મળવા જાય છે અને અંતિમ અવસ્થામાં કાકાભાઈને જઈને ભેટે છે અને મહારાજ કહે છે તમે મારા પાકા હરિભગત છો આત્મનિવેદી ભક્ત આત્મનિવેદી કહેવાય આને કે ભગવાનને અર્થે સંપૂર્ણ કરી રાખે પોતાને અર્થે કાંઈ નહીં વ્રજાનંદ સ્વામી મંદિર બાંધતા હતા સમઢિયાળા ગામમાં અને સ્વામીને આખું મંદિર તૈયાર થઈ ગયું ને છત બાકી પહેલાં પહેલાં નડિયા ગોઠવતા ને ચૂનો બધે લાગી ગયો પણ છતના નળિયા બાકી રહ્યા સ્વામી કે નળિયા ક્યાંય મળશે તે વીરા ભગત બેઠા હતા ટીંબી ગામના વીરા ભગત કે સ્વામી મારા ગામમાં નળિયા મળશે મોકલો ગાળું ભરી ગાડું લઈને એક માણસને તે મોકલ્યો એટલે વીરા ભગત ગામમાં જઈને કે જો આ ઘર આગળ ગાડું ઊભું રાખ પોતાના જ ઘર પાસે હા અને ઘર ઉપરથી નળિયા ઉતારવા લાગ્યા પોતાના ઘરના નળિયા ઉતારવા લાગ્યા ગાળું ભરી દીધું અડધું ઘરનું નળિયું ઉતરી ગયું અડધું ઘર ખુલ્લું થઈ ગયું અને આપ્યા અને કે જો સ્વામીને ના કહેતા કે મેં મારા ઘરના ઉતારી દીધા છે એમ સ્વામીને કહેજો નડિયા બહુ સારા છે મંદિર ઉપર ચડાવી દે ને બીજા જરૂર પડે ને તો અમારા ગામમાં બહુ છે સ્વામીને આમ કહેજો વ્રજાનંદ સ્વામી નડિયા જોયા સ્વામી તો બહુ રાજી થઈ ગયા કે સારું થયું કારણ કે આ જેઠ મહિનો હમણાં અષાઢ મહિનાની અંદર તો વરસાદ આવશે અને વરસાદ આવે ત્યારે મહારાજનું મંદિરને ઉપરથી પાણી પડે ને મહારાજ પલળે એટલે મંદિરની અંદર આ નળિયા લાગી જશે બહુ સારું તો ચડાવ્યા પણ સ્વામીએ જોયું કે તો જૂના છે સ્વામી કે ઓલા કે આ જૂના છે ભગતે ભગતે ક્યાંથી દીધા ઓલાને વચન દીધેલું કે તારે કહેવાનું નહીં સ્વામીને સાચું કે ક્યાંથી લાવ્યા છે ઓલાથી પછી સ્વામીએ પૂછ્યું ના તો રહેવાય ને એટલે તરત સ્વામી એને કીધું કે સ્વામી આ તો ભગતેના ઘરના ઉતારીને દીધા છે પણ મંદિર હજુ નળિયા ગોઠવતા અડધું બાકી રહ્યું એટલે સ્વામીએ બે સંતોને મોકલ્યા ટીંબી ગામ અને કીધું કે આ રૂપિયા લઈ જાઓ આ પાર્સદને હું આપું છું અને થોડા ઘણા કારણ કે પૈસા પૂરા થઈ ગયા હતા સ્વામીએ કોઈક પાયતી ઓછીના લઈને દીધા અને ભગતને કહેજો કે પોતાના ઘરના નહીં પણ ક્યાંક મળતા હોય ને તો આ રૂપિયાના લઈ દે ભગતને ત્યાં બે સંતો ગયા ભગત અહીંથી નળિયા ગોતી દો ને પૈસા સ્વામીએ મોકલાવ્યા પણ સ્વામીએ ખાસ તમારા ઘરના ના પાડીશ ઉતારવાનું ત્યારે વીરા ભગત કે સ્વામી આ પૈસા તો સ્વામી પાસે તો હતા નહીં સ્વામી તો કહેતા હતા કે સાતસો રૂપિયા પૂરા થઈ ગયા મંદિરનું કામ કરવામાં એટલે તો નળિયાના પૈસા ખૂટ્યા એટલે તો આટલું મોડું થયું તો સ્વામી તમે ચિંતા ન કરો મારા ઘરના જો છે એ બધા હું ઉતારું છું સંતોએ ના પાડી તો એ ભગત હરકભેર મરતા મરતા નહીં હરગભેર મારા કેવા મોટા ભાગ અને ત્યારે સંતો કે ભગત પણ તમારા ઘરમાં વરસાદ પડશે એનું શું ત્યારે કે સ્વામી અમારા ઘરની અંદર નળિયા હોય જ નહીં અમારા કોળીના ઘરના છાપરા તો નળિયાવાળા આમી ના હોય અમાર તો ખાલી છા જ હોય પૂડા બાંધેલા હોય પણ આ જે નળિયા છે ને એ તો મહારાજની તમારા સંતોની કૃપા છે આ નળિયા મારા મહારાજને અર્થે વપરાશે તો મારા મોટા ભાગ થશે મારા કુટુંબ પરિવારના મોટા ભાગ ભગતે પોતાના ઘરના નળિયા ઉતારીને દીધા પોતે ઉપર પૂડા બાંધ્યા ચોમાસું પૂડા ઉપર કાઢ્યું વ્રજાનંદ વચન લીધું સંતો પાસે સ્વામીને ન કહેતા મેં મારા ઘરના ઉતાર્યા છે પણ વ્રજાનંદ સ્વામી તો વિચક્ષણ પુરુષ એને ખબર પડી ગઈ સ્વામી પોતે સમઢિયાળાથી દોડતા ટીંબી ગામ ગયા અને વીરા ભગતને બાથમાં ગાલીને ભેટી પડ્યા કે ઓ હો હો વીરા તે હું કામ કર્યું છે તને તારું કોઈ કામ એવું હોય કે જેના કારણે તને કાંઈક અંધકાળે નડવાનું હોય તે બધું મને મળો અને મારા જેટલા સારા સુકૃત છે તને મળો આત્મનિવેદી ભક્તને આ પ્રાપ્તિ થાય છે આ પ્રાપ્તિ થાય છે સંપૂર્ણ ભગવાનને અર્થે સંપૂર્ણ અને જેટલું જેટલું સત્સંગનું કાર્ય જે તે સમયે થયું છે પૂર્વે થયું છે આજે થાય છે ભવિષ્યમાં થશે એ બધું જ આવા આત્મનિવેદી ભક્તોના આધાર ઉપર થાય છે જેને આત્મનિવેદી ભક્તિ જેના હૃદયમાં પડી છે આજે આ લોયાધામ પરિવારની અંદર આપણા પરિવારોમાં લાગઠ આત્મનિવેદી ભક્તિ પડી છે આવી સમર્પણની ભક્તિ જેને અમે બહુ સારી રીતે હૃદયમાં જાણતા હોઈએ સંતો જાણતા હોઈએ છીએ ગુરુજી જાણતા હોઈએ છે એવા કેટલા બધા ભક્તો છે કેટલા બધા ભક્તો છે ઉગતા યુવાનો હોય પણ એના ચોખ્ખા દસમાં ભાગ ભગવાનને આપી દેતા હોય આપણને આશ્ચર્ય લાગે કે આને આટલો હપ્તો ભરવાનો છે આ દસમો ભાગ કેવી રીતે કાઢી શકે છે આનું હૃદય કેટલું કઠણ કરીને નીકળતું હશે નીકળી શકે છે વ્યક્તિ શરીર માટે શરીરના સંબંધી માટે ઘણું કરી શકે છે ભગવાન અને આ સત્સંગને અર્થે જે કરે છે એ આત્મનિધિ ભક્ત છે મહારાજ કહે છે હે માતા આ પ્રમાણે મેં શ્રવણાદિક નવ પ્રકારની જે ભક્તિ તેના લક્ષણ તે પ્રમાણે ભગવાનની ભક્તિ કરવી જે મનુષ્યના ઘણા મોટા ભાગ્ય હોય તે શ્રી કૃષ્ણ ભગવાનની આ પ્રમાણે નવદા ભક્તિ કરે છે તેમાં પણ જેને પ્રભુના ચરણોમાં ગાઢ અનુરાગ હોય તેને આત્મનિવિધિ ભક્ત કહેવાય ભગવાનની ભક્તિ મન વચન અને કર્મથી એક તાર થઈને જે કરતા હોય તે ભક્તોના બે પ્રકાર છે હવે તેની વિગત કહું છું મહારાજ આવે આગળ બે પ્રકારના ભક્તો છે એની વિગત કહેશે કયા કયા બે પ્રકારના ભક્તો છે નવ પ્રકારની ભક્તિ તો કરતા હોય પણ એ નવ પ્રકારમાં પણ પાછા નવ પ્રકારની ભક્તિ કરવાવાળા ભગતના બે પ્રકાર છે એની કથા આપણને મહારાજ આગળ સંભળાવશે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરસિંહ શ્રી હરિચંદન સાગરના પ્રથમ પૂર્વમાં વંદન દાસત્વ સખ્ય અને આત્મન્યુદિન ભક્તિના સ્વરૂપ કયા એ નામે સડસઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદે વાસુદેવમ હરે માધવમ કેશવમ કારનમ કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રીગણશ્યાં મજની જ